મારી દૃષ્ટિએ બેન અહીંયા જે ભણ્યા નાના હું નાનો હતો અને એ સમયે બેન ભણતા હતા તે વખતે અહીંયા લાઇટની વ્યવસ્થા નહોતી અને બેન ફાનસના અજવાળે આ જ ઘરમાં બેન ભણ્યા છે અને ભણ્યા પછી એમએચ હાઈસ્કૂલમાં પણ બેન નોકરી લાગ્યા ટીચર તરીકે અને એ સમયે અમારા ગામથી વિજયનગર જવાનો રસ્તો પાંચ કિલોમીટર છે ત્યારે પગદંડી રસ્તે બેન ચાલીને જતા અને આવતા હતા બેન જીપીએસસીની પરીક્ષા પાસ કરી એટલે વિજયનગરથી ગાંધીનગર જતા રહ્યા અને એના પછી બેને સ્વૈચ્છિક નિવૃત્તિ ડિપ્યુટી સેક્રેટરી તરીકે લીધી અને એ પોતે રાજકારણમાં જંપલાવ્યા આજે જ્યારે મોદી સાહેબે બેનને રાજ્યસભા તરીકે નિયુક્ત કર્યા છે ઉમેદવારી તરીકે નિયુક્ત કર્યા છે તો આદિવાસી સમાજ સમગ્ર આદિવાસી સમાજ અને નાલસેરી ગામ બેનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે એટલા માટે કે અમારા આદિવાસી સમાજની એક દીકરી જેને બેન અમારી બેન અને એ હંમેશા સમાજનું આજે દરેક જગ્યાએ કોઈ પણ અમારે બારમૂહ પ્રસંગો હોય સામાજિક પ્રસંગ હોય તો બેન હંમેશા હાજરે છે અને બેન સમાજની ચિંતા કરે છે એટલે આજે આદિવાસી સમાજ બહેનને ખૂબ જ અભિનંદન પાઠવે છે માર ફાધર એવી ઈચ્છા હતી કે અમે પાંચ આઠ ભાઈ બહેન હતા ત્રણ પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો તો માર ફાધર એવી ઈચ્છા હતી કે મારી દીકરીઓને હંમેશા આગળ બનાવું કલેક્ટર બને મામલતદાર બને એવી માર ફાધર ને જ અપેક્ષા હતી એટલે બધા

એમના જોડે રહી જવાનો વસવસો એ જ કે અમે અહીંના અહીંની પ્રાથમિક શાળામાંથી અમારું જે સાતમા ધોરણ પછી પૂર્ણ થયું અને મેં અમારે આઠમું ધોરણ વિજયનગરની સ્કૂલોમાં જવું પડતું હશે અને વિજયનગરની એમ એસ હાઈસ્કૂલમાં અમારા ગામના શ્રી આ રમીલાબેન ત્યાં હતા અને અહીંથી ગામડામાંથી જ્યારે ઉચ્ચ શાળામાં જવાનું હોય ત્યારે એક એમ વાતાવરણ ભય જેવું તો લાગે જ કે સારું ત્યાં પણ ત્યાંની જે સ્કૂલમાં અમારા ગામના બહેન હતા અને એ વખતે કોઈ સાધન સુવિધા ન હતી ચાલતા જવાનું હતું તો આપણે ગામના બહેન છે અને આપણે ચાલતા જઈશું બહેનના સહારે અમે ત્યાં શિક્ષણ લઈશું એવું હતું જ પણ જે વર્ષે અમારે આઠમા ધોરણમાં ત્યાં એડમિશન લેવાનું થયું એ વખતે જ અમારા બેનશ્રીની બલી થઈ જતો અમને એમના હાથે શિક્ષણ નથી લેવા મળ્યું એ જ અમને દુઃખવા શો છે બેન એમ અમારા ગામના ખૂબ પ્રેમાળ સ્વાભાવિક અને ખૂબ સારા માણસ છે શિક્ષિત છે બેનને જોઈને ગામમાં બી ઘણા બેન સાથે સાથે ઉચ્ચ શિક્ષણ છે નોકરીઓ મેળવી છે વિકાસ પંથે બી સારું એવું કામગીરી થઈ છે અને આજે જે શ્રીને રાજ્યસભામાં જે ટિકિટ મળી છે એથી અમે ખૂબ ગર્વ અને ખુશાલી અનુભવીએ છીએ અને બેન શ્રીને અમારા આગળ વધે એવી અભિનંદન પાઠવી છે એ અમે ખુશી અનુભવીએ છીએ મારું નામ છે સુરેશભાઈ દલાજી સંગાત ધોરણ આઠ થી બાર સુધી રમીલાબેન જોડે ભણેલા અને એ અમારી જોડે લેસન બેસન ન હોય તો એ બોલતા અને અમુક ટાઈમે સમજાવતા કે તમે આવું ભણો આવું કરો તો તમે જીવનમાં સુખી થશો બધું સમજાવતા